નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડીપી પેજ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે પ્રથમ સત્ર પરીક્ષાનો અહીંયા ગુજરાતી વિષયનું ધોરણ નંબર 7 નો અહીંયા એક નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે, જેનો આપણે સોલ્યુશન કરીએ. પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ, વિકલ્પ પહેલામાં જોઈએ તો જવાબની અંદર આપણે શ્રી મહાવીર આવશે. એના પછી ડોક્ટરને ગામમાં રહેવાની વ્યવસ્થા કોણે કરી આપી? તો ભીખા શેઠને. ત્યાં સૌએ ગાયનું કયું નામ પાડ્યું હતું? ભાઈ કવિ કેવા વેગે ચાલવાનું કહેવામાં આવે છે? તો કે વાયુને વેગ. કાવી પાણીયારાના પર સાનું ચિત્ર દોરતા હતા? નાગનો. પવન કેવી રીતે સુસવાટા બોલાવતો હતો? કે વાવાઝોડા ફૂંકાયો તે. એને ભાઈ હરી આવો ને કાવ્યમાં કઈ રમતની વાત કરવામાં આવેલી છે? સોગઠા. વન ટાઈમ પાસવર્ડ એટલે શું થશે? ઓટીપી. ગૂગલમાંથી બહાર કાઢેલી પહેલી પેટીમાં શું ભરેલું હતું? કે રજતના ટુકડા. લોકસમૂહના કંઠસ્થ પરંપરા રૂપે સચવાય ને ગવાયેલી ગીતને શું કહેવામાં આવે છે? લોકગીત. એના પછી હવે પેલો છે, ગૌતમ બુદ્ધે કયા માર્ગને બોધ આપેલો છે? મધ્યમ માર્ગ. બીજો, ડોક્ટરે ખંભાળની માંગણી કરી. શ્રદ્ધાળુ લોકો ગાયને હાથે માથ મૂકીને આસકા લે છે. એના પછી ભૂલી જઈને ભેદ આપણે એક થઈ ચાલો. સાપની જીભ ત્રાણેન્દ્રિયનું કામ કરે છે. છોકરો ખાલી જઈને ઉતારવા કિનારા તરફ દોડ્યો. તો આવશે ચાલો એના પછીનો એક બે વાક્યના ઉત્તર તમને આપેલા છે તે પ્રમાણેના પ્રશ્ન પૂછાઈ શકે છે. એના વર્ગ ખરા ખોટાના વાત કરીએ તો પહેલું વિધાન ખરું છે, બીજું વિધાન ખોટું છે, ત્રીજું વિધાન ખોટું છે, એના પછી ચોથું વિધાન પણ ખોટું છે, એના પછી પાંચમું છે સત્ય. આવી પંક્તિ પૂર્ણ કારણ 3 માર્ક્સમાં પૂછાયેલી છે. પ્રશ્ન નંબર 3 છે, પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાનો છે કોઈ પણ 4. એના પછીના પ્રશ્નના ઉત્તર લખવાનો છે કોઈ પણ 2 લખવાનો છે. દરેકના 3-3 ગુણ છે. એના પછીના પ્રશ્ન નીચેના વિધાન કોણ બોલે કોણ કહી શકે તે લખવાનો છે. પ્રશ્ન નંબર 4 તમને આપેલો છે, માન્ય મુજબ ઉત્તર લખવાના છે. 16 માર્ક્સ તમને પ્રશ્ન આપેલો છે, જેમાં 2 સમાનાર્થી 2 વિરોધાર્થી જોડણી સુધારવાના છે, રૂઢિ પ્રયોગનો અર્થ લખી વાક્ય લખવાના છે, શબ્દ સમૂહને એક શબ્દ લખવાનો છે, શબ્દકોષને ક્રમમાં ગોઠવીને લખવાના છે, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. પ્રશ્ન વાક્ય પણ છે, શું ક્યાં ક્યારે અથવા ક્યારે કેમ કેવા ઉપરથી એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. મારું પ્રિય ઝાડ, મોબાઈલના લાભે લાભ અને મેં જોયેલો દરિયો. એના પછી તમને લેખન આધારિત એટલે કે વાર્તાઓ તમારે લખવાની છે. તમને અહીંયા ગુંદા આપેલા છે તેના ઉપર. પછી કોષમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જે તમારે પૂર્ણ કરવાનો છે. આ પ્રમાણેનો પ્રથમ સત્ર પરીક્ષાનો એટલે કે મોડલ રૂટ પ્રશ્નપત્ર તમને આપેલું છે. પ્રેક્ટિસ કરીને આવનારી પરીક્ષામાં તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તેનો તમને ખ્યાલ આવે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નપત્ર જોવાના છે. તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તેથી વિડીયો લેક્ચર તમને મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ. જય